विद्यार्थी मित्रों, तो ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે અને જે ચેપ્ટર છે આપણું એકમ અને માપન. તો આ એકમ અને માપન ચેપ્ટરના જે આગળનો વિડિયો લેક્ચર હતો એ આગળના વિડિયો લેક્ચરમાં આપણે જે પણ કાંઈ અત્યાર સુધીની થિયરી જે પણ ચાલી ગઈ છે એ થિયરીના રિલેટેડ જેટલા પણ આપણે સ્વાધ્યાયના દાખલા હતા એ સ્વાધ્યાયના દાખલા વિશેની વાત કરી ગયા છીએ કે અત્યાર સુધી આપણે સમયનું માપન ત્યાં સુધીની થિયરીનો અભ્યાસ કરી ગયા છીએ કે સમયનું માપન કેવી રીતે થાય છે અને અહીંયા સુધીની જે થિયરી હતી એના રિલેટેડ આપણે જે પણ સ્વાધ્યાયમાં દાખલા આપ્યા હતા એના વિશેની વાત કરી ગયા છીએ. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે સમયનું માપન જે થિયરી ચાલી ગઈ છે એના પછીની જે આગળની થિયરી છે એના વિશેની વાત કરવાના છીએ. તો જે આગળની થિયરી છે એ છે આપણી થિયરી સાધનની ચોકસાઈ અને સચોટતા. સાધનની ચોકસાઈ અને સચોટતા અને અથવા તો તથા માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. તો આજે આપણે આ થિયરીની વાત કરવાના છીએ કે સાધનની ચોકસાઈ અને સચોટતા તથા માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. બરાબર, તો ચોકસાઈ જે છે ચોકસાઈને ઇંગ્લિશમાં શું કહેશું? એક્યુરેસી. અને સચોટતાને ઇંગ્લિશમાં કહેશું પ્રિસિઝન. તો અહીંયા આપણે ઇંગ્લિશમાં લખી દઈએ accuracy and precision of instrument and errors in મેઝરમેન્ટ. કે સાધનની ચોકસાઈ અને સચોટતા તથા માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે અત્યાર સુધી આપણે ભૌતિક રાશિઓ વિશેનો અભ્યાસ કર્યો છે અને આ જે પણ કઈ ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કર્યો છે અથવા તો આગળના ચેપ્ટરમાં આપણે જે પણ કઈ ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવાના છીએ, તો આ ભૌતિક રાશિઓનું આપણને શું કરવું પડે છે? આ ભૌતિક રાશિઓનું સૌથી પહેલા આપણે માપન કરવું પડે છે. તો આ માપન કરવાની જરૂરિયાત શા માટે પડી? તો ભૌતિક રાશિઓનું માપન એટલા માટે કરવું પડે છે કે આ માપન કરશું તો જ આપણે જે ભૌતિક રાશિઓ આપેલી છે એ ભૌતિક રાશિઓનું આપણે પરિમાણ જાણી શકીશું અથવા તો એ ભૌતિક રાશિઓનું આપણે શું કરશું? એનું મૂલ્ય જાણી શકશું. તો જે પણ કઈ ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિઓનું આપણે માપન કરવું જરૂરી છે. હવે આ માપન કરવું જરૂરી છે તો એના પછી આપણને બીજો ક્વેશ્ચન થશે કે આ ભૌતિક રાશિઓનું માપન છે એ સેના દ્વારા કરવામાં આવે છે? તો આગળ આપણે લંબાઈના માપન વિશેની વાત કરી ગયા, એના પછી દળના માપન વિશેની વાત કરી ગયા અને એના પછી આપણે સમયના માપન વિશેની વાત કરી ગયા છીએ. તો વ્યવહારમાં જે પણ કઈ લંબાઈ માપીએ છીએ, દળ માપીએ છીએ અને સમય માપીએ છીએ, તો જે વ્યવહારિક રીતે આપણે જે માપન માટેના જે પણ કઈ સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો આ સાધનની મદદથી આપણે શું કરતા હોઈએ છીએ? કોઈ પણ ભૌતિક રાશિઓનું માપન કરતા હોઈએ છીએ. લંબાઈનું માપન કરીએ છીએ તો એ મીટર પટ્ટી વડે થાય છે. એના પછી દળનું માપન કરતા હોય તો સાદી તુલા વડે અથવા તો જે ડિજિટલ કાંટા આવેલા છે એના વડે. સમયનું માપન કરીએ છીએ તો સમયનું માપન છે એ ક્લોક વડે થાય છે. બરાબર, તો આવી જ રીતે વ્યવહારમાં આપણે કોઈ પણ ભૌતિક રાશિઓ છે તો આ ભૌતિક રાશિઓનું માપન છે આપણે કોઈક ને કોઈક સાધન દ્વારા એનું માપન કરતા હોઈએ છીએ.
તો શું આજે પણ કઈ સાધનો છે એ સાધનોની મદદથી આપણે જે પણ કઈ ભૌતિક રાશિઓનું માપન કરીએ છીએ તો જે આપણે માપેલું મૂલ્ય આપણને મળે છે, જે મૂલ્ય આપણે મેળવીએ છીએ એ મૂલ્ય શું આપણને સાચું મળે છે? તો આ જે મૂલ્ય મેળવવું છે એ મૂલ્ય સાચું મળે છે કે નહીં એનો મુખ્ય આધાર છે એ સેના ઉપર રહેલો છે, ચોકસાઈ ઉપર અને સચોટતા ઉપર. તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતી વખતે આપણને બે વસ્તુ જોવા મળે છે, એક છે ચોકસાઈ અને બીજું છે સચોટતા, બરાબર? તો આ ચોકસાઈ અને સચોટતા વિશે આપણે શું કરવાનું છે, અભ્યાસ કરવાનો છે કે ચોકસાઈ શું કહેવા માંગે છે, સચોટતા શું કહેવા માંગે છે અને બંને શબ્દનો મીનિંગ શું છે તે આપણે જાણવો જોઈએ. હવે આપણને ખબર છે કે કોઈ પણ ભૌતિક રાશિઓનું આપણે માપન કરીએ છીએ, બરાબર? તો આ માપન કરવું અને ચોકસાઈ પૂર્વક માપવું બંનેમાં તફાવત જોવા મળે છે. હા, તો બંનેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે, માપવું અને ચોકસાઈ પૂર્વક માપવું. માની લો કે તમારે બોટાદથી અમદાવાદ સુધીનું અંતર માપવું છે, તો આ બોટાદથી અમદાવાદ સુધીનું તમારે અંતર માપવું હોય તો તમને એમ થાય કે બોટાદથી હું ટુ વ્હીલર લઈને નીકળી જાઉં અમદાવાદ સુધી, અમદાવાદ પહોંચીશ, ત્યાં સુધીમાં હું પહોંચી અને પછી સ્પીડોમીટર જે છે કિલોમીટર બતાવે છે એમાં ચેક કરી લઈશ કે બંને વચ્ચેનું અંતર કેટલું થાય. બીજી રીતે તમે આ અંતર કઈ રીતે માપી શકશો? તો અમદાવાદથી તમે માપપટ્ટી લઈને પણ, બોટાદથી લઈને અમદાવાદ સુધીનું અંતર છે એ તમે માપપટ્ટીથી પણ માપી શકો છો, બરાબર? તો આજે તમે બાઇક લઈને જે અંતર માપેલું છે અને આ માપપટ્ટી લઈને તમે અંતર માપો છો, બંનેમાં તફાવત જોવા મળશે. તો આ બંને તમે જે અંતર માપો છો એમાં સૌથી ચોકસાઈ પૂર્વક માપેલું અંતર કયું હશે? માપપટ્ટીથી માપેલું. તો આ માપન કરવું અને ચોકસાઈ પૂર્વક માપવું બંનેમાં પણ ઘણો બધો તફાવત જોવા મળે છે. તો આપણે જે પણ કઈ ભૌતિક રાશિઓ માપીએ છીએ, બરાબર, તો આ ભૌતિક રાશિઓમાં બે વસ્તુ આપણને જોવા મળશે, એક મળે છે ચોકસાઈ અને બીજું જોવા મળશે સચોટતા. તો સૌથી પહેલા આપણે ચોકસાઈ અને સચોટતા સમજીએ. તો જોઈએ ચોકસાઈ અને સચોટતા. તો એક બાજુ લખી દઈએ ચોકસાઈ, જેને ઇંગ્લિશમાં કહેશું એક્યુરેસી, અને બીજી બાજુ લખી દઈએ સચોટતા. જેને ઇંગ્લિશમાં કહેશું પ્રિસિઝન. બરાબર, તો આ ચોકસાઈ અને સચોટતા વિશેની આપણે વાત કરવી. તો એક પછી એક આપણે એને મુદ્દાઓ લેતા જઈએ અને ચોકસાઈ શું છે અને સચોટતા શું છે બંને શબ્દ છે એ માપન કરીએ છીએ ત્યારે કઈ રીતે આપણને જોવા મળે છે એના વિશેની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો પહેલો મુદ્દો લઈએ કે ચોકસાઈ એટલે શું. તો ચોકસાઈની વ્યાખ્યા જોઈએ કે જે ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ, જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને કહેવાય ચોકસાઈ. જે પણ કઈ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ અને આ જે માપન કરીએ છીએ આપણને જે માપન માપેલું મૂલ્ય મળે છે એ આ માપનનું મૂલ્ય છે તે સાચા મૂલ્યની કેટલી નજીક છે એને શું કહેવાય? સચોટ. એટલે તમે જે માપેલું મૂલ્ય છે એ માપ
માપેલું મૂલ્ય સાચા મૂલ્યની જેટલું તમને નજીક મળે એટલું એમાં શું હોય ચોકસાઈ જોવા મળે, જેને શું કહેવાય ચોકસાઈ, બરાબર। તો હવે સચોટતા કોને કહેવાય, તો જો એ સચોટતા કોને કહેવાય तो जे भौतिक राशि ना जे भौतिक राशि ना मापन ना मूल्य मा सॉरी जे भौतिक राशि ना मापन नु मूल्य केटली विभेदन अथवा सीमा पण कहीए बराबर, तो केटली विभेदन अथवा तो केटली सीमा सुधी गयुं छे तेने सचोटता कहेवाय। तो अहीं शुं कीधुं, जो જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય એટલે કે તમે જે માપેલું મૂલ્ય છે, જે માપનનું મૂલ્ય છે, એ માપનનું મૂલ્ય કેટલી વિભેદન અથવા તો કેટલી સીમા સુધી ગયું છે તેને શું કહેવાય સચોટતા, બરાબર। વ્યાખ્યા લખી છે તો વ્યાખ્યા ઉપરથી તમને સમજમાં આવશે નહીં, પરંતુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો જો એ બંનેમાં એક એક ઉદાહરણ લઈએ તો બીજો પોઈન્ટ છે खबर पड़े कि आपणे जे मापेलू मूल्य छे ई साचा मूल्यनी केटली नजीक छे। तो सौथी पहला आपणी पासे साचुं मूल्य होवुं जोईए। तो उदाहरण द्वारा समझिए कि मानी लो कि मारे आजे मारी पासे पेन आपेली छे, ई पेननी मारे शुं करवी छे लंबाई मापवी छे। तो आ पेननी लंबाई मापवी छे तो सौथी पहला मारी पासे शुं होवुं जोईए कि आ पेननुं मारी पासे साचुं मूल्य होवुं જોઈએ। સાચું મૂલ્ય હશે પછી જ હું શું કરી શકીશ, મારું માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની કેટલી નજીક છે હું ચેક કરી શકીશ, બરાબર। તો ધારી લો કે મારી પાસે એક પેન છે અને આ પેનની લંબાઈ અત્યારે આપણે ધારી લઈએ છીએ કે 12 સેન્ટીમીટર એનું સાચું મૂલ્ય છે। તો ઉદાહરણમાં જોઈએ કે ધારો કે પેનની साची लंबाई 12 सेंटीमीटर छे। અત્યારે આપણે શું કર્યું છે કે આ પેનનું જે સાચું મૂલ્ય છે અત્યારે આપણે ધારી લીધું છે કે 12 સેન્ટીમીટર છે। હવે આ પેનનું સાચું મૂલ્ય જો તમારે જાણવું હોય તો ઓનલાઈન આ પેનની વેબસાઈટ ઉપર જાઓ, આ વેબસાઈટ ઉપર તમે ચેક કરશો, આ પેનના ફીચર્સ લખેલા હશે અને આ ફીચર્સમાં શું કરેલું હોય આ પેનની સાચી લંબાઈ કેટલી છે તમને આપેલી હોય। અત્યારે આપણે શું કરેલું છે આ પેનની સાચી લંબાઈ જાણી લીધી છે કે 12 સેન્ટીમીટર છે। હવે આપણે શું કરવું છે, હવે તો આ જે પેન આપેલી છે એ પેનનું આપણે શું કરવું છે એની લંબાઈ માપવી છે। તો આ પેનની લંબાઈ માપવા માટે આપણી પાસે કયું સાધન હોવું જોઈએ મીટર પટ્ટી। તો આ પેનની લંબાઈ માપવી છે અને પેનની લંબાઈ માપવા માટે આપણી પાસે હોવી જોઈએ મીટર પટ્ટી। તો આપણને બધાને ખબર છે કે મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું હોય, મીટર પટ્ટીનું લઘુત્તમ માપ એટલે કે લીસ્ટ કાઉન્ટ જેને શોર્ટમાં કહેવાય LC। તો મીટર પટ્ટીનું લઘુત્તમ માપ એટલે કે મીટર પટ્ટી છે ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે, બરાબર। તો મીટર પટ્ટીનું લઘુત્તમ માપ આપણે આગળ પણ જોઈ ગયા છીએ કેટલું છે
1 મિલીમીટર અને સેન્ટીમીટર માં જોવા જઈએ તો 0.1 સેન્ટીમીટર. આ શું છે? મીટર પટ્ટી નું લઘુત્તમ માપ. હવે આ મીટર પટ્ટી ની મદદ થી કોઈ એક વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી શું કરે છે? આ પેન ની લંબાઈ માપે છે. તો એક વિદ્યાર્થી છે એ જ્યારે આ પેન ની લંબાઈ માપશે ત્યારે આ પેન નું એને રીડિંગ કેટલું મળે છે? પહેલું રીડિંગ મળે છે 11.7 સેન્ટીમીટર. પેલો વિદ્યાર્થી રીડિંગ માપે છે ત્યારે એને આ લંબાઈ મળી છે 11.7 સેન્ટીમીટર. હવે કોઈ હું બીજા વિદ્યાર્થીને આ પેન ની લંબાઈ માપવા માટે કહું છું તો બીજો વિદ્યાર્થી છે એ આ પેન ની લંબાઈ માપે છે તો આપણને બીજું રીડિંગ મળે છે 11.8 સેન્ટીમીટર. બીજો વિદ્યાર્થી જ્યારે માપે છે ત્યારે આને 11.8 મળે છે. હવે કોઈ ત્રીજા વિદ્યાર્થીને એમ કહું કે આ મીટર પટ્ટી ની મદદ થી આ પેન ની તું લંબાઈ માપતો તો ત્રીજો વિદ્યાર્થી છે મીટર પટ્ટી ની લંબાઈ માપશે 11.9 સેન્ટીમીટર. તો અત્યારે આપણે મીટર પટ્ટી ની મદદ થી આ પેન નું 3 વાર રીડિંગ લીધું છે. 3 વિદ્યાર્થીએ અલગ અલગ 3 વાર શું કર્યું છે? રીડિંગ લીધું છે, બરાબર. તો હવે શું કીધું છે? આ 3 એ 3 મૂલ્યો છે એ કેવા છે? માપેલા મૂલ્યો કે જે આપણે મેઝર કર્યા છે, બરાબર. અને આ શું છે? સાચી લંબાઈ. અને આપણે આ છે એ માપેલા મૂલ્યો છે. તો વ્યાખ્યામાં શું કીધું? જો કે જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય, અત્યારે આપણે કઈ ભૌતિક રાશિ માપી છે? લંબાઈ માપી છે. અને આ લંબાઈના આપણે આ મૂલ્ય 3 એ 3 મળ્યા છે કેવા છે? માપેલા મૂલ્ય છે. તો જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય છે તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને શું કહેવાય? ચોકસાઈ. તો અત્યારે આપણી પાસે ટોટલ 3 રીડિંગ છે, 11.7, 11.8 અને 11.9. તો આ 3 એ 3 રીડિંગ માંથી કયું રીડિંગ છે એ સાચા મૂલ્યની નજીક હશે જેને શું કહેવાય? ચોકસાઈ, બરાબર. તો આ 3 એ 3 રીડિંગ માંથી કયું રીડિંગ છે એ સાચા મૂલ્યની નજીક છે? 11.7, 11.8 કે 11.9? તો આપણે જોતા જ કહી શકીએ છીએ કે 11.9 સેન્ટીમીટર છે એ સાચા મૂલ્યની નજીક છે. તો આજે 11.7 વાળું જે રીડિંગ છે એ રીડિંગ કેવું છે? ચોકસાઈ વાળું છે. એટલે જે ત્રીજા વિદ્યાર્થીએ જે રીડિંગ માપેલું છે એ રીડિંગ કેવું છે? ચોકસાઈ વાળું રીડિંગ જોવા મળે છે. તો હવે તમને ઉદાહરણ પરથી વ્યાખ્યા સમજાઈ ગઈ હશે કે જે તમે માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક હોવું જોઈએ જેને શું કહેવાય? ચોકસાઈ, બરાબર. હવે અહીંયા જોઈએ આપણે સચોટતાની વાત કરીએ, બરાબર. તો આ સચોટતા છે એ પણ આપણે શું કરશું? ઉદાહરણ દ્વારા સમજી. તો અહીંયા પણ આપણે શું કરશું? પેનની જ વાત કરવાની છે. તો માની લો કે અહીંયા ઉદાહરણમાં લઈએ છીએ કે ધારો કે પેનની લંબાઈ, પેનનું સાચું મૂલ્ય 12 સેન્ટીમીટર છે. એટલે કે અત્યારે આપણી પાસે શું છે? પેનનું સાચું મૂલ્ય આપણને આપી દીધેલું છે 12 સેન્ટીમીટર. હવે આ પેનનું સાચું મૂલ્ય છે એ આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર ચેક કરી શકીએ છીએ કે જે પેનના ફીચર્સ લખેલા હોય, ફીચર્સમાં પેનની સાચી લંબાઈ તમને શું કરેલી હોય? આપેલી હોય. અત્યારે આપણે ધારી લીધી છે કે પેનનું સાચું મૂલ્ય છે એ કેટલું છે? 12 સેન્ટીમીટર છે, બરાબર. હવે જો વ્યાખ્યામાં શું કીધું છે કે જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય કેટલી વિભેદન અથવા કેટલી સીમા સુધી ગયું છે એને શું કહેવાય? સચોટ, બરાબર. તો હવે આ પેનનું આપણે શું કરવાનું છે? એનું લંબાઈ માપવાની છે, કોઈ પણ ભૌતિક રાશિ માપવાની છે. તો હવે આ પેનની લંબાઈ આપણે માપવાની છે. તો પેનની લંબાઈ સૌથી પહેલા આપણે શેમાંથી માપશું? મીટર પટ્ટી વડે શું કરશું? આ પેનની લંબાઈ
માપશું। તો મીટર પટ્ટી વડે જ્યારે આ પેનની આપણે લંબાઈ માપીએ છીએ ત્યારે આ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ આપણને ખબર છે, એનું લઘુત્તમ માપ કેટલું છે? 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર। હવે અહીંયા જો જે મીટર પટ્ટીનું લઘુત્તમ માપ તમને આપેલું છે 0.1 સેન્ટીમીટર। 0.1 સેન્ટીમીટર નો મતલબ શું થાય કે તમારી જે આ તમને મીટર પટ્ટી આપેલી છે ને, મીટર પટ્ટીમાં તમે જોજો આવી રીતે તમને શું જોવા મળે, ગ્રેજ્યુએશન જોવા મળતા હોય, બરાબર આવી રીતે ગ્રેજ્યુએશન હોય અને અહીંયા લખેલું હોય 1, 2, 3, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર। તો આ જે મીટર પટ્ટી છે એનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર, 0.1 સેન્ટીમીટર છે એનું લઘુત્તમ માપ છે। એનો મતલબ એવો કે આ જે મીટર પટ્ટીમાં બે જે કાપા આપેલા છે એ કાપા વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 સેન્ટીમીટર, એટલે એનું શું થઈ ગયું? લઘુત્તમ માપ, બરાબર। તો આ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ અત્યારે આપણી પાસે છે 0.1 સેન્ટીમીટર। હવે માની લો કે આ પેનની આપણે શું કરવી છે, મીટર પટ્ટીની મદદથી આપણે લંબાઈ માપશું। તો જ્યારે મીટર પટ્ટીની મદદથી લંબાઈ માપશું ત્યારે આ લંબાઈ આપણને મળે છે 12.2 સેન્ટીમીટર। કેટલું? 12.2 સેન્ટીમીટર। હવે અહીંયા જો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 અંક છે। તો આપણને જે આ લંબાઈ મળે છે એમાં પણ દશાંશ ચિહ્ન પછી 1 અંક મળવાની શક્યતા છે, બરાબર। તો અહીંયા જે આપણે મીટર પટ્ટી વડે માપ માપ્યું છે એમાં આપણને કેટલું મળે છે? 12.2 સેન્ટીમીટર। હવે માની લો કે આ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે, પરંતુ આનાથી પણ નાનું તમને લઘુત્તમ માપ ધરાવતું જે સાધન હોય એવા સાધનની મદદથી આપણે શું કરવું છે, આ પેનની લંબાઈ માપવી છે। અહીંયા 0.1 સેન્ટીમીટર છે, હવે એના પછી 0.01 સેન્ટીમીટર જેનું લઘુત્તમ માપ હોય એવા સાધનની મદદથી આપણે પેનની લંબાઈ માપશું। તો 0.01 સેન્ટીમીટર છે એ કોનું લઘુત્તમ માપ છે? વર્નિયર કેલિપર્સનું, કેલિપર્સનું લઘુત્તમ માપ કેટલું છે? 0.01 સેન્ટીમીટર। મિલીમીટરમાં જોવા જઈએ તો 0.1 મિલીમીટર। તો હવે જ્યારે હું વર્નિયર કેલિપર્સની મદદથી હું આ જે પેનની છે એ લંબાઈ માપીશ તો એની વિભેદન ક્ષમતા કેટલી આપેલી છે? 0.01 સેન્ટીમીટર, એટલે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક આપેલા છે? 2। આનું લઘુત્તમ માપ છે બહુ જ નાનું છે, એટલે આ લઘુત્તમ માપ નાનું થવાથી અહીંયા જો બે ગ્રેજ્યુએશન વચ્ચે કેટલું અંતર હતું? 0.1 સેન્ટીમીટર। એની જગ્યાએ આ જે ગ્રેજ્યુએશન છે એની વચ્ચેનું અંતર કેટલું મળશે? 0.01 સેન્ટીમીટર। એટલે કે આ ગ્રેજ્યુએશન એટલે શું કે જે આ સ્કેલમાં માર્ક કરેલા છે એને શું કહેવાય? ગ્રેજ્યુએશન, બરાબર। આ ગ્રેજ્યુએશન છે આટલા આટલા દૂર છે, હવે 0.01 સેન્ટીમીટર જેટલું લઘુત્તમ માપ હોય ત્યારે શું થશે? ગ્રેજ્યુએશન છે એ એકદમ શું થશે, તમને નજીક નજીક જોવા મળશે, કારણ કે એનું લઘુત્તમ માપ કેટલું છે? 0.01 સેન્ટીમીટર। તો જ્યારે વર્નિયર કેલિપર્સની મદદથી એટલે કે 0.01 સેન્ટીમીટર જેટલું લઘુત્તમ માપ હોય એવા સાધન વડે જ્યારે પેનની લંબાઈ માપવામાં આવે છે ત્યારે આપણને પેનની લંબાઈ મળે છે 12.23 સેન્ટીમીટર। કેમ અહીંયા 1 જ અંકાયો, અહીંયા 2 જ અંકાયો? કારણ કે આ જે સાધન વડે લંબાઈ માપીએ છીએ એનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર છે, એટલે આપણને જે મૂલ્ય મળશે એ વધારે ડિટેલમાં મૂલ્ય મળવાની શક્યતા છે, એટલે અહીંયા મળશે 12.23 સેન્ટીમીટર।
બરાબર. હવે જોવા જઈએ કે જો આનાથી પણ લઘુત્તમ માપ હોય 0.01 સેન્ટીમીટર છે, એની જગ્યાએ 0.001 સેન્ટીમીટર હોય એવા સાધન વડે આપણે માપ કરવામાં આવે તો 0.001 સેન્ટીમીટર છે એ કોનું છે લઘુત્તમ માપ? સ્ક્રૂ ગેજ નું છે. સ્ક્રૂ ગેજ નું લઘુત્તમ માપ કેટલું છે? 0.001 સેન્ટીમીટર, અથવા તો એનું મિલીમીટરમાં જોવા જઈએ તો 0.01 મિલીમીટર. તો જ્યારે આમાં લઘુત્તમ માપ છે એ કેવું થઈ ગયું? બહુ જ નાનું. તો જ્યારે આટલું નાનું માપ હોય એના વડે આપણે પેનની લંબાઈ માપવા જઈએ તો આ લંબાઈથી આપણને ઘણી બધી ડિટેલમાં મળશે, એટલે કે 12.236 સેન્ટીમીટર. દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક, તો આન્સરમાં પણ આપણે દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક સુધી જઈ શકીએ છીએ. બરાબર. તો અહીંયા જો મીટર પટ્ટી વડે 0.1 સેન્ટીમીટર લઘુત્તમ માપ હોવાથી આપણને જે માપેલું મૂલ્ય મળે છે 12.2 સેન્ટીમીટર મળે છે. હવે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર છે, તો આપણે એનું માપ કરીએ છીએ તો આપણને મળે છે 12.2 સેન્ટીમીટર. અને જ્યારે સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ છે 0.001 સેન્ટીમીટર, એટલે કે એનું આન્સર આપણને મળશે 12.236 સેન્ટીમીટર. એટલે દશાંશ ચિહ્ન પછી આપણે જેટલા પણ અંક આગળ જઈ શકીએ એ એનું શું કહેવાય? વિભેદન, અથવા તો ઈ એની શું કહેવાય? સીમા. એટલે જેટલા જેમ બને એમ જેટલી સીમા સુધી આગળ જઈ શકીએ એમ આ સચોટતામાં શું થતો જાય? વધારો થતો જાય. અહીંયા આપણે ટોટલ ત્રણ રીડિંગ મળ્યા છે, 12.2, 12.23 અને 12.36. તો ત્રણે ત્રણમાં જુઓ કે દશાંશ ચિહ્ન પછી કઈ સંખ્યામાં અંક વધારે છે, શેમાં વિભેદન વધારે છે, કઈ સંખ્યામાં આપણે સેના દ્વારા સૌથી વધુ ડિટેલમાં માપ કરી શકે છે. તો આ જે છે એમાં શું છે? વિભેદન પણ જોવા મળે છે અને એમાં ત્રણ સીમા સુધી આપણે શું કરીએ છીએ? આગળ જઈ શકીએ છીએ. બરાબર. તો આ જે સ્ક્રૂ ગેજ દ્વારા આપણે જે માપ કરેલું છે એમાં દશાંશ ચિહ્ન પછી આપણે ડિટેલમાં ત્રણ અંક સુધી જઈ શકીએ છીએ, ઘણું બધું ડિટેલમાં એનું માપ કરી શકીએ છીએ. તો આ જે ત્રીજું રીડિંગ મળ્યું છે એમાં શું કહેવાય? સચોટતા જોવા મળે છે. તો વ્યાખ્યા સમજમાં આવી ગઈ હશે કે જે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય, એટલે ત્રણ મૂલ્ય આપણે માપેલા છે, એમાં કેટલી વિભેદન અથવા સીમા સુધી ગયું છે. જેમ બને એમ વિભેદન વધારે લેવાનું છે, એની સીમા વધારે લેવાની છે. દશાંશ ચિહ્ન પછી જે સંખ્યામાં અંક વધારે હોય એ સંખ્યામાં સચોટતા જોવા મળે. તો અહીંયા આપણે જે સ્ક્રૂ ગેજ દ્વારા જે માપન મળે 0.001 સેન્ટીમીટર જેટલું લઘુત્તમ માપ ધરાવતા સાધન વડે આપણને જે લંબાઈ મળી છે એ લંબાઈમાં આપણને સચોટતા જોવા મળે છે. બરાબર. તો ચોકસાઈ તમને સમજમાં આવી ગઈ હશે કે ચોકસાઈ એટલે શું? ચોકસાઈ એટલે કે સાચા મૂલ્યની નજીકમાં જે મૂલ્ય મળે એમાં ચોકસાઈ જોવા મળે. અને સચોટતા એટલે શું? કે જેટલું આપણે ડિટેલમાં માપ કરી શકીએ એ માપમાં શું કહેવાય? સચોટતા જોવા મળે. તો અહીંયા તમને ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા સમજમાં આવી ગઈ હશે. બરાબર. એના પછી આપણે જોઈએ ત્રીજા નંબરનો મુદ્દો. તો ત્રીજા નંબરનો મુદ્દો શું કહેવા માંગે છે? જોઈએ કે ચોકસાઈ છે એ સાચા મૂલ્ય અને માપેલ મૂલ્યના તફાવત પર આધારિત છે. હવે આ ચોકસાઈ છે એ સાચા મૂલ્ય અને માપેલ મૂલ્ય, હવે આ બંનેના તફાવત ઉપર કેવી રીતે આધારિત છે એ આપણે જોઈએ. તો આપણે શું કરવાનું છે? અત્યારે
સાચું મૂલ્ય અને માપેલું મૂલ્ય છે એ બંનેનો શું લેવાનો છે? તફાવત. તફાવત એટલે શું કરવાનું? બાદબાકી કરવાની. બરાબર. તો અત્યારે આપણી પાસે છે પહેલું રીડિંગ, આપણે જોઈએ તો પહેલી રીડિંગમાં સાચું મૂલ્ય શું છે? 12 સેન્ટીમીટર માઇનસ માપેલું મૂલ્ય આપણને કેટલું મળતું હતું? 11.7 સેન્ટીમીટર. તો 12 માઇનસ 11.7 એટલે આપણને શું મળશે? સાચા મૂલ્ય માઇનસ માપેલ મૂલ્ય એટલે કે બંનેનો તફાવત. તો આ બંનેમાં કેટલો તફાવત જોવા મળે છે? તો આ બંનેમાં આપણને મળશે 0.3 સેન્ટીમીટરનો તફાવત. આ ઉપરાંત બીજું જોઈએ, 12 માઇનસ 11.8 સેન્ટીમીટર, તો આનો તફાવત કેટલો મળે છે? 0.2 સેન્ટીમીટર. અને ત્રીજું રીડિંગ જોઈએ, સાચા મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય એટલે એનો તફાવત કેટલો મળશે? 0.1 સેન્ટીમીટર. તો આ જે ચોકસાઈ છે ને એ સાચા મૂલ્ય અને માપેલ મૂલ્યના તફાવત પર આધારિત છે. એટલે કે જેમ તફાવત ઓછો એમ ચોકસાઈ વધુ. તો જેમ તફાવત ઓછો એમ ચોકસાઈ વધુ. તો અહીંયા જો આપણે તફાવત લઈ લીધો છે, બરાબર, તો આ ત્રણે ત્રણ રીડિંગમાંથી સૌથી ઓછો તફાવત સીમા જોવા મળે છે ત્રીજા રીડિંગમાં, બરાબર. અને આ તફાવત કેટલો મળે છે? 0.1 સેન્ટીમીટર. તો સાચા મૂલ્ય માઇનસ માપેલ મૂલ્યનો જ્યારે આપણે તફાવત કહીએ છીએ ત્યારે આ તફાવત જે ઓછો હશે એ રીડિંગ તમને સૌથી વધુ ચોકસાઈ વાળું મળશે. તો અત્યારે આપણને કયો તફાવત સૌથી ઓછો મળે છે? 11.9 સેન્ટીમીટર વાળું જે રીડિંગ લીધું હતું એમાં સાચા મૂલ્ય અને માપેલ મૂલ્યનો તફાવત આપણને ઓછો મળે છે. તો 11.9 છે એમાં ચોકસાઈ વધુ જોવા મળશે, બરાબર. તો જેમ તફાવત ઓછો એમ ચોકસાઈ વધુ. તો ચોકસાઈ છે એ સાચા મૂલ્ય અને માપેલ મૂલ્યના તફાવત ઉપર પણ આધારિત છે. હવે સામે જોઈએ સચોટતા. તો સચોટતા એ સાધનના લઘુત્તમ માપ પર આધારિત છે. તો સચોટતા એ શેના ઉપર આધારિત છે? સાધનના લઘુત્તમ માપ ઉપર આધારિત છે. સાધનના લઘુત્તમ માપ જો આપણે ત્રણે ત્રણ અલગ અલગ લીધા હતા, 0.1 સેન્ટીમીટર, 0.01 સેન્ટીમીટર, 0.001 સેન્ટીમીટર. તો જે સાધનનું લઘુત્તમ માપ છે એ ઓછું એમાં સચોટતા વધુ, બરાબર. તો સાધનની સચોટતા છે એ શેના ઉપર આધારિત છે? સાધનના લઘુત્તમ માપ ઉપર આધારિત છે. અને એમાં ચોથો પોઈન્ટ લખી દઈએ કે જેમ લઘુત્તમ માપ ઓછું એમ સચોટતા વધુ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ છે કેટલું બધું ઓછું છે? 0.001 સેન્ટીમીટર. અને એનું લઘુત્તમ માપ ઓછું હોય એટલે એના ગ્રેજ્યુએશન છે એ ખૂબ જ બાજુ બાજુમાં આવેલા હોય, અને લઘુત્તમ માપ ઓછું હોવાથી આપણે જે રીડિંગ છે એ વધારે સચોટતાવાળું મેળવી શકીએ છીએ. એટલે દશાંશ અંક પછી આપણે વધારે સીમા સુધી જઈ શકે છે. તો સચોટતા છે એ સાધનના લઘુત્તમ માપ ઉપર આધારિત છે, અને જેમ લઘુત્તમ માપ ઓછું એમ સચોટતા વધુ, બરાબર. તો આ ચોકસાઈનો ત્રીજો મુદ્દો હતો કે ચોકસાઈ છે એ સાચા મૂલ્ય અને માપેલ મૂલ્યના તફાવત ઉપર આધારિત છે, જ્યારે સચોટતા એ સાધનના લઘુત્તમ માપ ઉપર આધારિત છે. અને ચોથો મુદ્દો છે કે જેમ તફાવત તમને ઓછો મળે એમ ચોકસાઈમાં વધુ કહેવાય, અને જેમ લઘુત્તમ માપ ઓછું એમ એમાં સચોટતા કેવી હોય? વધારે જોવા મળે, બરાબર. તો હવે આપણને ખબર છે કે કોઈ પણ ભૌતિક
ભૌતિક રાશિનું આપણે જ્યારે માપન કરીએ છીએ ત્યારે એ ભૌતિક રાશિનું માપન છે એ આપણને એકદમ સાચું મૂલ્ય મળતું નથી। કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરતા હોઈએ છીએ ત્યારે એમાં કાંઈક ને કાંઈક અચોક્કસતા જોવા મળે છે। એકદમ ચોક્કસ મૂલ્ય કે સાચા મૂલ્યની નજીક તમને છે એ તમને રીડિંગ મળતું નથી। અત્યારે પેનની લંબાઈ છે 12 સેન્ટીમીટર છે, પરંતુ એકદમ 12 સેન્ટીમીટર આપણે જ્યારે પેનની લંબાઈ માપતા હોઈએ છીએ ત્યારે 12 સેન્ટીમીટર આપણને ચોક્કસ મૂલ્ય મળતું નથી। કાંઈક ને કાંઈક આ માપનમાં અચોક્કસાઈ જોવા મળે છે। તો આજે આપણે માપનમાં જે પણ કાંઈ અચોક્કસાઈ રહી ગઈ છે, બરાબર, અહીંયા જો ત્રણ રીડિંગ આપણે લીધા હતા, ત્રણે ત્રણ રીડિંગમાં આપણને સાચું મૂલ્ય મળ્યું નથી, કાંઈક ને કાંઈક એમાં અચોક્કસાઈ રહી ગયેલી છે। તો જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ ત્યારે એમાં જે અચોક્કસાઈ જોવા મળે છે એ અચોક્કસાઈને શું કહેવામાં આવે છે? ત્રુટિ, બરાબર। તો અહીંયા તમારે એક ત્રુટિ, મતલબ કે માપનમાં ઉદ્ભવતી ત્રુટિ। તો જ્યારે પણ આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ ત્યારે એ ભૌતિક રાશિના માપનમાં અચોક્કસાઈ જોવા મળે છે, એકદમ સાચું મૂલ્ય મળતું નથી, સાચા મૂલ્યથી તમને ઓછું મળે અથવા તો તમને શું મળે, વધારે મળે, એમાં કાંઈક ને કાંઈક તમને અચોક્કસાઈ જોવા મળે। આ જે અચોક્કસાઈ જોવા મળી છે એને જ શું કહેવાય? ત્રુટિ। તો આ જે ચોકસાઈ વાળું છે એમાં આપણે માપન કરીએ છીએ ત્યારે આપણને અચોક્કસાઈ જોવા મળે છે અને એમાં શું ઉદ્ભવે છે? ત્રુટિ, બરાબર। તો આ પાંચમો ટોપિક અહીંયા જોઈ લો કે ચોકસાઈ છે, બરાબર, એ ચોકસાઈમાં ત્રુટિ ઉદ્ભવે છે। ચોકસાઈ એ એરર એટલે કે ત્રુટિ ઉદ્ભવે છે। હવે આ ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે કે જે પણ આપણે કઈ ભૌતિક રાશિનું માપન કર્યું છે આ ભૌતિક રાશિના માપનમાં જે આપણને અચોક્કસાઈ રહી ગયેલી છે એ અચોક્કસાઈને શું કહેવામાં આવે છે? ત્રુટિ કહેવામાં આવે છે। તો ચોકસાઈમાં ત્રુટિ ઉદ્ભવે છે એટલે કે એના માપનમાં અચોક્કસાઈ જોવા મળે છે, બરાબર। અને લઘુત્તમ માપ છે એ સચોટતા છે એ શેના ઉપર આધારિત છે? લઘુત્તમ માપ ઉપર આધારિત છે। તો આજે આપણે તમને સાધનની ચોકસાઈ કોને કહેવાય અને સાધનમાં સચોટતા, તો ચોકસાઈ અને સચોટતા બંને શબ્દથી તમે હવે પરિચિત થઈ ગયા હશો કે ચોકસાઈ આપણને ક્યારે મળે અને સચોટતા આપણને ક્યારે મળે। તો જ્યારે પણ આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ છીએ ત્યારે આ ભૌતિક રાશિનું માપન આપણે એવી રીતે કરવું પડે, ચોકસાઈ પૂર્વક કરવું પડે કે એમાં આપણને ચોકસાઈ પણ જોવા મળે અને સચોટતા પણ જોવા મળે, બરાબર। તો આ હતું ચોકસાઈ અને સચોટતા બંને શબ્દથી હવે તમે પરિચિત થઈ ગયેલા હશો। અને આ જે આપણે માપન કરીએ છીએ એમાં કંઈક ને કંઈક આપણે અચોકસાઈ રહી જાય છે, માપનમાં એકદમ સાચું મૂલ્ય મળતું નથી, જેને શું કહેવાય? ત્રુટિ, બરાબર। તો આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે ત્રુટિ વિશેની વાત કરશું, ત્રુટિ વિશેના વ્યાખ્યા અને એના પ્રકારો કયા કયા છે, કઈ કઈ આપણને ત્રુટિ ઉદ્ભવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આના પછીના વિડીયો લેક્ચરમાં મેળવીશું।